જય અંબે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13માં આજે પાછા આપણે આગળ વધીએ તો એક સૂત્રો બાકી હતા. એક શંકુના આડછેદના જે ત્રણ સૂત્રો આવે છે એ ભાગ ફક્ત બાકી હતો, તો એ આજે જોઈ લઈએ અને આગળનો સ્વાધ્યાય જોઈશું. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે શંકુનું ક્ષેત્રફળ પાય આર એલ, પછી શંકુનું કુલ ક્ષેત્રફળ પાય આર કૌંસમાં એલ પ્લસ આર, અને શંકુનું ઘનફળ શું આવે નળાકારના ત્રીજા ભાગનું એટલે કે એક તૃતીયાંશ પાય આર સ્ક્વેર એચ. એટલે એ સૂત્રોની મદદથી જ આપણે શંકુના આડછેદના ક્ષેત્રફળ મેળવવા છે. આડછેદ એટલે શું? આ રીતે હશે આડછેદ. માનો કે આપણી પાસે જે શંકુ હોય આ શંકુ માનો કે છે, તો આ શંકુને કોઈ ભાગમાંથી અહીંયા વચ્ચેથી કોઈ બી જગ્યાએથી કાપી નાખવામાં આવે. માનો કે અહીંયાથી કાપે એટલે આવો આકાર બને, એટલે આવો આકાર બનશે. ક્લિયર? તો આ શંકુને કેટલી ત્રિજ્યા થઈ ગઈ? બે, એટલે કે આડછેદ થઈ ગયા બંને જગ્યાએ. એટલે માનો કે એક ત્રિજ્યાને લઈશું આપણે આર વન અથવા તો આર ટુ, અને બીજી ત્રિજ્યાને લઈએ આર ટુ. ઓકે, ક્લિયર? માનો કે નાની ત્રિજ્યાને આપણે આર ટુ લઈએ અને મોટી ત્રિજ્યાને આર વન લઈએ, તો ઇઝી પડે કે આર વન માઇનસ આર ટુની બાદબાકી થઈ શકે. ઓકે, ગમે તે લઈ શકે, એવું નથી કે આને આર વન લેવો કે આને આર ટુ લેવો, ગમે તેને લઈ શકાય. ઓકે, ચાલો હવે આડછેદના ક્ષેત્રફળની વાત કરીએ, એટલે કે બંને ત્રિજ્યાઓનો સમાવેશ થતો હશે. તો પહેલું સૂત્ર એવું છે કે શંકુના આડછેદનું ઘનફળ, શંકુના આડછેદનું ઘનફળ, તો આપણું સૂત્ર જે હતું એ તો છે જ, કયું? એક તૃતીયાંશ પાય આર સ્ક્વેર જ, પરંતુ ફેરફાર શેમાં થશે? ફક્ત આરમાં. એક તૃતીયાંશ પાય એચ એમ નમ રહેશે. એટલે શું? આ રીતે એક તૃતીયાંશ પાય એચ, ફક્ત શું બાકી રહ્યું? આર સ્ક્વેર. તો આર સ્ક્વેર ને આ રીતે લખાય, આર વન સ્ક્વેર પ્લસ આર ટુ સ્ક્વેર પ્લસ આર વન આર ટુ. એટલે જો એક તૃતીયાંશ પાય આર સ્ક્વેર એચ આવી ગયો. સમજાઈ ગયું? ક્લિયર? આ આવી ગયું આપણું શંકુના આડછેદનું ઘનફળ. ચલો બીજું સૂત્ર જોઈએ, શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુના આડછેદ માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ. તો આપણું સૂત્ર, જૂનું સૂત્ર યાદ કરો તો શું છે? પાય આર એલ, એટલે પાય એલ માં ફેર પડશે નહીં, ફક્ત શેમાં ફેર પડશે? આર માં. તો સૂત્ર શું આવે? પાય એલ કૌંસમાં આર વન પ્લસ આર ટુ. હવે જે એલ છે આપણો જૂનો લંબે હનુમાન રોડ, તો અત્યારે અહીંયા એલ શું આવે છે? જ્યાં એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર વન માઇનસ આર ટુ નો સ્ક્વેર, લંબે હનુમાન રોડ. પરંતુ રોડમાં શું યાદ રાખવાનું છે? બે ત્રિજ્યાનો તફાવત. ઓકે, ચલો ત્રીજું સૂત્ર જોઈએ. હવે શું હતું? વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હવે શું આવશે? કુલ સપાટી. તો લઈએ શંકુના આડછેદ માટે કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો જૂનું સૂત્ર શું છે? પાય આર એલ. તો પાય આર એલ માં આ ભાગ તો અવનો છે, એને પહેલા લખી નાખીએ. પાય એલ કૌંસમાં આર વન પ્લસ આર ટુ પ્લસ શું આવે? ઉપર નીચેના તળિયા અને મથાળા વાળા ભાગના ક્ષેત્રફળો. તો તળિયાનું થાય પાય આર વન સ્ક્વેર અને મથાળાનું થાય પાય આર ટુ સ્ક્વેર. તો અહીંયા લઈએ પાય આર વન સ્ક્વેર પ્લસ પાય આર ટુ સ્ક્વેર. બસ આ ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના છે. ઓકે, આની મદદથી જ આપણે આગળનું સ્વાધ્યાય 13.4 ગણીશું. ઓકે, ચલો આપણે 13.4માં પહેલા દાખલો જોઈએ. આ ત્રણ સૂત્ર ખાસ જોઈ લેજો વખત ફરીથી, અને એક વખત સરખી રીતે લખીને પાકા કરી નાખજો. ચલો પહેલો દાખલો. તો પહેલા દાખલામાં રકમ એવી છે કે એક 14 સેમી ઊંચાઈ વાળા પીવાના પાણીનો પ્યાલો, 14 સેમી ઊંચાઈ છે અને પીવાના પાણીનો જે પ્યાલો છે એ શંકુના આડછેદના આકારનો છે. તમે પ્યાલો જોજો, એક્ઝેક્ટ શંકુ આકાર કોણ નહીં હોય, નીચેના ભાગમાં પણ
आड़छेद हशे। बन्ने वर्तुळाकार छेड़ाना व्यास 4 सेमी अने 2 सेमी छे। आर वन बराबर आपणे लेशुं 4 सेमी परथी 2 सेमी अने 2 सेमी परथी 1 सेमी, कारण के बन्ने व्यास छे। तो आ प्यालानी क्षमता शोधो। ओके क्लियर। એટલે ક્ષમતા એટલે શું કે એનું ઘનફળ મેળવવાનું છે, તો ઘનફળ માટે પહેલું સૂત્ર લાગુ પડશે। ઓકે ચલો લઈ લઈએ। શંકુ આકારના આડછેદવાળા પ્યાલા માટે ત્રિજ્યાઓ आर वन बराबर चार ना छेद मा बे एटले बे सेमी अने आर टू बराबर बे ना छेद मा बे एटले के एक सेमी। ओके अने तेनी ऊंचाई आपेली छे, ऊंचाई एच बराबर 14 सेमी। ओके तो शंकुना आड़छेदनु घनफल लईए। शंकुना आड़छेदनु घनफल सूत्र शुं छे? पाई आर स्क्वेर एच, परंतु आर ने केवी रीते लेवानो? आर वन स्क्वेर प्लस आर टू स्क्वेर प्लस आर वन आर टू, एटले एक तृतीयांश पाई एच आर वन स्क्वेर प्लस आर टू स्क्वेर प्लस आर वन आर टू। चलो बधीज किंमतों मूकी दईए। पाई नी जगह 22 ना छेद में 7, एच नी जगह 14, आर वन स्क्वेर एटले 2 नो वर्ग प्लस आर टू स्क्वेर एटले 1 नो वर्ग, आर वन आर टू एटले 2 गुणिया 1, 7 दू 14, 22 गुणिया 2 छेद में 3, अंदर शू वधे छे 2 नो वर्ग 4 वत्ता 1 वत्ता 2 एका 2। चलो 22 दू 44, 4 ने 1 5 ने 2 7 छेद में 3, भाग चालतो नथी गुणाकार करी नाखीए, 7 चौक 28 नो 8 वधी 2, 7 चौक 28 ને 2 તો 308 ના છેદમાં 3 સેન્ટીમીટર ક્યુબ જવાબ આવે, અથવા મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો આ રીતે 308 ભાગ્યા 3 કરીએ તો 3 એકા 3 0, ઉપરથી 0 ઉતારીએ ભાગ ન ચાલે, 8 ઉતારીએ 3 2 6 2 આવે 20 થાય, સોરી 2 રહેવા દો શેષ, કારણ કે મિશ્ર સંખ્યામાં ફેરવું છે, પોઈન્ટમાં લઈ જવો નથી, પોઈન્ટમાં લઈ જઈએ તો 102.6 જવાબ આવશે, અથવા મિશ્રમાં લઈએ તો ભાગફળ શું આવ્યું 102, નીચે 3 અને ઉપર 2 એટલે 102.2 તૃતીયાંશ, અથવા મિશ્રમાં આ રીતે યાદ રખાય ઉ ની બા, આ રીતે યાદ રાખવાનું ઉ ની બા, નીચેનું ઉ એટલે ઉપર બગડો, આ ની એટલે નીચે તગડો, અને બા 102 એટલે બાજુમાં 102, એટલે આ રીતે કન્ટિન્યુઅસ ક્રમ યાદ રાખી શકાય, તમારો શોર્ટકટ યાદ રાખવો હોય તો ઉ ની બા। ઓકે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવા માટેની શોર્ટકટ ઉ ની બા, પણ નીચેથી ચાલુ કરવાનું ઉ ની બા। ઓકે ક્લિયર। ચલો સરખી રીતે દાખલો જોઈ લેજો, 102.2 તૃતીયાંશ સેન્ટીમીટર ક્યુબ પ્યાલાની ક્ષમતા છે। ઓકે ચલો નેક્સ્ટ જઈએ। એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ આપેલી છે એટલે એલ આપ્યો છે, તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ એટલે પરિઘ 18 સેમી અને 6 સેમી, એટલે પાઈ આર વન બરાબર 18 સેમી, પાઈ આર ટુ બરાબર 6 સેમી। તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ, આ પાઈ એલ કૌંસમાં આર વન પ્લસ આર ટુ આપણે મેળવવાનું છે। ઓકે ચલો સાવ ટૂંકો દાખલો છે અને ઇઝી દાખલો છે, અડધા પેજમાં પણ નહીં થાય, અડધો પેજથી પણ ઓછું રહેશે। ચલો શંકુના આડછેદ માટે
शंकुना आड़छेद माटे ऊंचाई h बराबर 4 सेमी, परिमिति पाई आर वन, सॉरी परिमिति 2 पाई आर वन, टू पाई आर वन बराबर 18 सेमी, तो तेना पर थी पाई आर वन शू मल से 18 भाग्या 2 9 सेमी। ओके, पाई की किमत अपने मुकता नहीं। बीजी परिमिति लीए 2 पाई आर 2 कितनी छे 6 सेमी, तो तेना पर थी पाई आर 2 शू मले 6 भाग्या 2 3 सेमी। ओके, अब बधीज किमत आप सूत्र में मूकी देशो एटले डायरेक्ट जवाब आवी जशे। चलो शू मेळवानुं छे, शंकुना आडछेदनी वक्र सपाटीनुं क्षेत्रफळ। शंकुना आड़छेदनी वक्र सपाटीनु क्षेत्रफल बराबर पाई एल काउंसमा आर वन प्लस आर टू। जो हूँ आने आ रीते लखू छु, एल ने अपने छेले जवा दी है, पाई ने अंदर गुणी दी है, अथवा एल रेवा दियो त्यां, पाई ने अंदर लई जाओ, एटले आ रीते आवे पाई आर वन प्लस पाई आर टू। एटले जो एल ની કિંમત છે તિર્યક ઊંચાઈ છે, સોરી ઓ તિર્યક ઊંચાઈ છે, ઊંચાઈ નથી, એટલા એલ આપેલો છે આપણને। એલ ની કિંમત છે પાઈ આર 1 છે, પાઈ આર 2 છે, એલ ની કિંમત શું છે 4, કૌંસમાં પાઈ આર 1 છે 9, પાઈ આર 2 છે 3, તો 4 ગુણ્યા 9 ને 3 12, એટલે 12 ચોક ને 48 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે। ઓકે, ક્લિયર? સરખી રીતે દાખલો જોઈ લેજો। ચલો આગળ જઈએ। ત્રીજો દાખલો તો એવું છે કે એક તુર્કી ટોપીનો આકાર, તુર્કી એટલે કે તુર્કી પ્રદેશ છે એનો એક ટોપી છે, ટોપી કેવી હોય, નીચેથી ખુલ્લી હોય, શંકુને આડછેદ જેવી ટોપી લેવાની છે, ઉપરથી પેક રાખવાની છે, આવી ટોપી રાખવાની છે, ઉપર આપણે રાખી પેક। ઓકે, ક્લિયર? આવી ટોપી રાખીએ અને આ ભાગ પેક હોય, ઉપરથી બંધ હોય, નીચેથી ભાગ ખુલ્લો હોય જેથી માથું જઈ શકે। શંકુના આડછેદ જેવો છે, જો તેની ખુલ્લી બાજુની ત્રિજ્યા 10 સેમી, એટલે આ ત્રિજ્યા કેટલી લેવાની છે 10 સેમી, અને ઉપરની બાજુની ત્રિજ્યા 4 સેમી, આ ત્રિજ્યા લેવાની છે 4 સેમી, અને તિર્યક ઊંચાઈ 15 સેમી, ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે 15 સેમી, તો તેને બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ। તો જુઓ, ટોપી બનાવવી હોય તો શું બનાવવું પડે, તો વક્ર સપાટી બનાવવી પડે, નીચેનો ભાગ ખુલ્લો રાખવો પડે, ઉપરનો ભાગ પેક કરવો પડે। ઓકે, એટલે શું આવે સૂત્ર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા એક ભાગનું આડછેદ ઉમેરવાનું, એટલે પાઈ આર ટુ સ્ક્વેર ઉમેરવાનું। સમજાઈ ગયું? ક્લિયર? ઓકે, ચલો આકૃતિ પરથી લઈ લઈએ। તિર્યક ઊંચાઈ L બરાબર 15 સેમી, ત્રિજ્યાઓ R1 બરાબર 10 સેમી અને R2 બરાબર 4 સેમી। ઓકે, ટોપી બનાવવા અથવા શંકુના આડછેદ આકારની ટોપી બનાવવા વપરાતા કાપડનું ક્ષેત્રફળ।
तो शू आवे शंकुनी वक्र सपाटी, शंकुना आड़छेदनी वक्र सपाटी नु क्षेत्रफल प्लस ऊपरनी ऊपरनु क्षेत्रफल। ऊपरनु एटले शू? ऊपरना भागनु क्षेत्रफल। ऊपर टोपीना ऊपरना भागनु क्षेत्रफल लखीए आपणे, टोपीना ऊपरनु क्षेत्रफल अथवा ऊपरना भागनु क्षेत्रफल। चलो सूत्र मूकी दईए तो शू आवे? पाई एल काउंस मां आर वन प्लस आर टू प्लस पाई आर टू स्क्वेर। ओके क्लियर। चलो आगे जाइए। एक मिनिट, चलो आगे जाइए। चलो कॉमन शू निकले छे? पाई कॉमन निकले छे, तो पाई कॉमन काढ़ी नाखी। तो पाई काउंस मां एल आर वन प्लस आर टू प्लस आर टू स्क्वेर। चलो किंमत मूकीए, 22/7 एल ની કિંમત છે 15 કૌંસમાં 10+4 પ્લસ આર ટુ ની કિંમત છે 4×4 22/7 10 × 4 = 14 15×14 પ્લસ 16। चलो 15×14 करिए, 22/7 14×50 = 70। ओके वधी पड़ी 0, सॉरी वधी पड़ी 7, 14×1=14, 14×7=21 प्लस 16, 22/7×226। चलो 22×226 करिए तो 22×5=110, 22×6=132, वधी पड़ी 13, 22×2=44, 45×46=47, 10×57 वधी पड़ी 5, 22×44=5=49 7। चलो ऊनी बा करिए पाछू, अपूर्णांक मिश्र में ले लीए, 4972/7 7×7=49 7 नीचे आवे, 7×1=7 0 2 नीचे आवे। ओके पूरू ऊपर आवशे 0। क्लियर। चलो हवे उनीबा करिए तो शू थाय? 710.7 नीचे ऊपर एटले 2 ऊपर, 710.2/7। ओके कईक लोचो छे? 47/49 ओके, पछी 7 नीचे उतारिए, 7×7 भाग चाले। ओके रेडी क्लियर साचू छे। शू जवाब आवे? क्षेत्रफल छे एटले सेंटीमीटर स्क्वेर। ओके क्लियर। आवी गयो तमारो टोपी माटे वपरातु कापड़नु क्षेत्रफल। चलो सरखी रीते जोई लेजो अने आ लेक्चर आपणे अहींया सुधी राखीए। हवे बे दाखला बाकी, नेक्स्ट लेक्चर मां जोईशुं अने पछी आपणे एक्जाम्पल लईने चेप्टर पूरु करीशुं। ओके जय अंबे विद्यार्थी मित्रों।